આત્માની એ અવસ્થાઓ ગણાય છે. વિચાર આવવો એ આત્માની અવસ્થા છે. શું છે? મનની અવસ્થા છે. મનની અવસ્થા છે. ત્યારે મેં આત્મા તન્માયાકાર થયો એટલે આત્મા પોતે અવસ્થિત થયો. શું થયું? અવસ્થિત. શું થયું? એની સાથે તન્માય થાય તો તન્માયાકાર થયો કે અવસ્થિત થયો? અવસ્થિત થયો. અને અવસ્થિત થયું તે યોજના રૂપે અવસ્થિત થયો અને રૂપક માં અવતાર વ્યવસ્થિત થઈને આવે. અવસ્થિત વ્યવસ્થિત થયેલું છે. એટલે એક સેન્ટ ભૂલ ના થાય આમાં. વ્યવસ્થિત માં અવસ્થિત નું વ્યવસ્થિત થયેલું છે. શું થયેલું છે? ખોટી રીતે અવસ્થિત થયા તો એવું જ વ્યવસ્થિત આવે ને. હા, અવસ્થામાં એક સ્ત્રી એકલી જ માગી હોય રે. અવસ્થામાં વિચાર આવે કે સ્ત્રી તો જોઈશે જ, મકાન જોઈશે. આ સ્ત્રી એકલી માગી હોય પણ આ વ્યવસ્થિત નો નિયમ એવો છે કે સ્ત્રી એકલી આપે નહી, એ તો સાસુ સસરો સાળો બધું આપે. એટલે એક સ્ત્રી એકલી લખાઈ છે અંડરમાં, આ બધું ક્યાં લંગર વગાડ્યું પાછું આવે ના આવે? એટલે આ વ્યવસ્થિત નો નિયમ એવો છે કે બધું એવિડન્સ હોવો જોઈએ. એકદમ એકદમ સ્ત્રી ના હોય તો શું શું આપે? માસી હાવ હોવ આપે ને, વડ હાવ, વાસી હાવ, કાશી હાવ, કોઈ હાવ, જોઈને કેટલું લંગર વરગાડે. લંગર વરગાડે ના વરગાડે? હવે આપડે માગી હોય સ્ત્રી એકલી કે ભાઈ મકાન જોશે, એક સ્ત્રી જોશે. કારણ સ્ત્રી એક પોતાનું ઘર કામ કરનાર એક જોઈએ અને આપડે બહાર થી કબાઈ લઈએ ને એ આપણું ઘર ચલાવે. બે થઈને ભેગા થઈને પરસ્પર સંસાર ચલાવવાનો છે, પરસ્પર સંસાર ચલાવવાનો છે. અને છોકરા થયા નફાનો હવે ચિંતાભરી થાય નહી. કારણ કે તમે જુદા, આ જુદા. આમની ઉપર રતિલાલ ઉપર કઈ ઉપાધિ આવે, રતિલાલ ઉપર ઉપાધિ આવે તો આપડે કેવું ગમે છીએ તમારી જોડે? ગભરાશો નહી. અરીસા હમું જોઈને કેવું, અરીસો હોય ને તેમાં આમ લઈ જઈ એટલે આપણે અરીસા દેખાય ને રતિલાલ, એટલે આપડે ખબર થાય બોલું ગમે છીએ તમારી જોડે. ગભરાશો નહીં કઈ તો સરસ હતું ને. એટલે બિલકુલ શાંત થઈ જશે, કોઈ પણ મુશ્કેલી અડે નહીં આવે. એક એક વરિષ ના થાય, એક નિરંતર સમાધિ જ રહે. જો આ જ્ઞાન ને એક્ઝેક્ટલી નીકળી લે અમારા કયા અમારા વ્યૂપોઈન્ટ થી તો ગમે તે મુશ્કેલીઓમાં પણ સમાધિ રહે. આ વકીલ છે તે વકીલમાં વકીલાત કરતો સમાધિ રહેશે કાયમ. અને આ વકીલ નહીં રહેતી, આ બે વકીલો જ છે. આ તો એની ફોજદારી છે, એમને કોઈ દાડો ના રહે. હા, પણ ફોજદારી રહે છે એને કાયમ સમાધિ રહેશે. કારણ કે આ વૈજ્ઞાનિક છે, આખું વિજ્ઞાન જ છે. આ તો 10 વર્ષ તમારી જોડે બેસો ને તો એક એક શબ્દ આનો એક જ વિજ્ઞાન નો અક્રમ વિજ્ઞાન નો જ છે. કોણ પૂછે છે? અનિલ નો પ્રશ્ન છે. ભગવાન ની ઈચ્છા વગર પાંદડું પણ હલતું નથી તો આપણે પાપ કરીએ એ પણ એની ઈચ્છા હશે? ભગવાન શું છે? કોણ ભગવાન છે? બેસો, જ્ઞાન નથી લીધું. આપડે આમ લઈએ તો આપડે લઈએ પાંદડું હાલે છે. ભગવાન ની ઈચ્છા વગર શું આટલું થતું? તું મોકણ માર્યા દવા પીજો શું થાય? તો ભગવાન ની શી જરૂર છે? આપડે આમ પાંદડો હલાય તો હાલે જાણે. ભગવાન ની જરૂર શું છે આમાં? તને કોને કહ્યું આવું બધું? એવું વાંચ્યું છે કે છે, વાંચ્યું છે. આટલું મકણ મારે દવા પીએ મરી જાય કે ના મરી જાય? દવા મારે, દવા મારે ભગવાન મારે છે. દવા મારે છે, દવા તો ઝેર છે એટલે મરી જાય. દવામાં તો ઝેર છે એટલે મરી જાય છે. હા, પણ દવા મારે છે કે ભગવાન મારે છે? દવા દવા જયારે મારે છે દવા જીવાડે છે ને દવા મારે છે. શું કહ્યું? જીવાડે છે દવા મારે છે દવા. પડે નઈ ભગવાન ને કશું આમાં કરવા આવવું પડતું નથી. ભગવાન તારી અંદર બેઠા છે, બધું જોયા કરે છે. આ બધો તાલ તસીરો પડે ને. એટલે મરી વાળા ભગવાન રોજ નમસ્કાર કરજે. આપણે જ્યાં સુધી જ્ઞાન ના મળે તો કે છે, હું 7 વર્ષથી સત્યની શોધ કરું છું કે છે. 7 વર્ષથી સત્યની શોધ કરું છું કે છે. સત્યની તો અહીં સત્યની શોધ તેને જડ છે. તો પડે ને
પણ મય ભગવાન બેઠા છે અત્યારે તને અત્યારે કહીએ છીએ તે અંદરના ભગવાનને ખોલ છે, બહાર છે નહીં. ઉપર આકાશ બાકાશમાં નથી, આકાશ ઉપર આકાશ તો હા ખાલી પોલમ પોલ છે. તારી મય બેઠેલા છે એવું તું જાણું છું, તારી મય બેઠેલા છે. ગોડ તું ભણેલો કઈ અંગ્રેજી કયું બધી ભણ્યો છું? બારમી બારમામાં. ભગવાન બધા એની અંદર ગોડ ઇઝ ઇન એવરી ક્રિએચર, વેધર વિઝિબલ ઓર ઇનવિઝિબલ ક્રિએચર, એટલે જીવ માત્ર રહેલા છે. સમજ પડે ને? એટલે પાપ તું કરું છું ને ત્યારે પાપ નો જોખમદાર તું છું. ભગવાન કરતા નથી, ભગવાન આવું પાપે ના કરે, પુણ્ય ના કરાય. સમજ પડે ને? એટલે જો તારે સત્ય જાણવું હોય તો અહીંયા આગળ અહીં આયા કરતો રહેજે. લે કોણ આ બીજું લખ્યું છે? કુદરત અને ઈશ્વરમાં શું ફેર છે? ઈશ્વર ને ભગવાનમાં શું ફેર છે? શા માટે આપણું મન ચંચળ રહે છે? કોનો છે પ્રશ્ન? કોણ છે? ઈશ્વર ને ભગવાનમાં તને ફેર લાગે છે? કજો કોને ઈશ્વર કહું છું? આ મંદિર માં જ તેને ઈશ્વર આપણે જે નિરાકાર છે એને નિરાકાર જે છે એને નિરાકાર ને અને જે આ ભગવાન જે આપણે કહે છે કૃષ્ણ ભગવાન જે અવતાર લીધેલા છે બધાને ભગવાન. હા બરોબર છે. રામ પૃથ્વી ઉપર અવતાર લીધો અને કૃષ્ણ ભગવાન ભગવાન કે નિરાકાર મય અંદર રહ્યા છે તે ભગવાન. કૃષ્ણ ભગવાન ની અંદર ભાઈ નિરાકાર રહ્યા છે તે ભગવાન ને. કૃષ્ણ ભગવાન તો આકાર વાળા હતા. લોકો અમને અમને કૃપાળુ દેવ કે છે. હા રાયચંદભાઈ દેખાય છે. કૃપાળુદેવ તો અંદર છે તે લોકો ઓળખતા નથી. જો કૃપાળુદેવ ઓળખે નહીં તો કૃપાળુદેવ થઈ જાય. આ રાયચંદભાઈ કૃપાળુદેવ કે છે. લોકો કોને કે છે? રાયચંદભાઈ કૃપાળુદેવ કે છે. લોકો કૃપાળુદેવ આત્મા ઉપર છે વાત. હા પછી તારે શું જાણું છે ને? તારું મન ચંચળ બહુ રહ્યા છે? મન ચંચળ બહુ રહ્યા છે? ક્યાંય પણ સ્થિર નથી, કોઈ પણ વિચાર કરીએ તો એ ટકતો નથી. પછી તારે ટકાઈ કેટલો વખત ટકાવવું છે? ટકા તો શું દશા થાય? ચંચળપણું અને સ્થિર થઈ જાય શું દશા થાય? તને મેન્ટલ હોસ્પિટલ નો કરવું પડે. તને શું નડે છે? હેરાન શું કરે છે? મન પદવે છે? બહાર જાય છે મન તારું? હે કઈ કઈ જાય છે બહાર? ગમે ત્યાં જઈ આવે છે વગર ટિકિટે? ખુદા બાકસ, હવે તું મનને ઓળખતો નથી. મન શરીરમાંથી બહાર નીકળે નહીં એમનો મન કહેવાય. આપણા લોકો મનને ઓળખતા નથી. લોકો મારું મન મુંબઈ ગયું છે કે છે. તું અહીં શું મુંબઈ શું જાય છે? મન મનનો સ્વભાવ કેવો છે કે આ શરીરની બહાર નીકળે નહીં કોઈ દાડો. એ નીકળે તો આ લોકો ફરી પહેવા દે નહીં. ચિત નીકળે છે. કોણ નીકળે છે? તે ચિત ભટકે છે. તારું ચિત ભટકે ખરું? કઈ કઈ ભટકે છે? જ્યાં ગમતું હોય ત્યાં જાય. ના ગમતું ના જાય ને? વિચાર કરવો પડે. ગમતું નથી તો પછી ત્યાં જવું? એ વિચાર કરવો પડે કે ગમતું નથી તો પછી ત્યાં કેમ જવું? હા પણ જો ને દરિયામાં પડે છે ને લોકો. દરિયો ગમે છે ને? તીગડ્યા ને ગમતો હોય છે. આપણે ના કહીએ કે દરિયામાં ફાયદો નહીં તક ના એમાં જ મને દરિયામાં જ પડવું છે. અને ગમતો હોય છે સાથે દરિયામાં પડવાનું ગમતું છે. અને સંસારથી કંટાળી ગયો હોય. હા એટલે આમાં દુઃખ છે અને પેલામાં સુખ છે એવું જાણે છે ને? એક જેને પૈણવામાં સુખ આવે છે ત્યાં સાધુ વખત ના અમારે પૈણવું જ નથી એમને. સાથી એને ના પણ એવું સુખ આવે છે. તારે પરણવાનો વિચાર છે કે નહીં? ખરો સંસાર તો માંડવો જ જોઈએ ને. સંસાર તો માંડવો જ જોઈએ ને. હા માંડ માંડ બે ત્રણ ચાર બે ત્રણ ડેરીઓ કરજે ને એના પછી તારી હિંમત હોય તે હિંમત હોય તે કરજે. સ્ત્રી પુરુષ લડે ખરા? બૈરી ભાઈડે બે લડે ખરા? લડે. હે ત્યાં જોઈ લો કોઈ જગ્યાએ સ્ત્રી અને પુરુષ બે લડે ખરા કે નહીં? ધણી ધણીયાની સ્ત્રીમાં વાક આવે તો પતિ એમને કઈ કે છે? જોયેલું ને? જોયેલું ક્યાં જોયેલું?
આ તો કોક જ જગ્યાએ જોવા મળે ને, લડવાડ તો હોય જ નહીં મુંબઈ માં, બૈરી બાયડા ને લડવાડ તો હોય નહીં ને મુંબઈ માં. આ તો સુધરેલું શહેર જોઈને પણ નક્કી ના કર્યું કે નથી પડવું. પાર્થિવ નો છોકરો આવ્યો, દર્શન કરવા આવ્યો હતો, બે ભાઈઓ સાથે આવ્યા હતા, ભણેલા સારા છોકરાઓ. પછી મને કહે દાદાજી દર્શન કરવા આવ્યા છે. મેં કહ્યું હવે શાદી કરવાની વખત થઈ, આવે શાદી બાદી કરી નથી કરી? કે દાદાજી અમારે શાદી કરવી નથી. કેમ? કે શાદીમાં અમારા ફાધર મધર નું સુખ જોઈ લીધું છે, એ લોકોનું સુખ કેવું છે એમ જોઈ લીધું છે, એટલે એમને અનુભવ થઈ ગયો કે શાદી કરવા જેવી જ નથી. ઘરમાંથી જ અનુભવ મળી ગયો. એટલે મેં એને કહ્યું શાદી નહીં કરવી તો પછી શું, શાદી કર્યા કે છૂટકો નથી, સમજ પડી ને? માટે શાદી અવશ્ય કર. કહ્યું કે ના ના ફાધર મધર અમે જોયું છે એટલે અમારે શાદી કરવી નથી કે. પછી મેં એને કહ્યું એક શબ્દ, મેં કોઈ તને શબ્દ આપું છું, મારો શબ્દ તું પાડીશ? પછી મેં એને કહ્યું એડજસ્ટ એવરીવેર, એડજસ્ટ શાદી શાદી કર, અને પછી મારો શબ્દ પાડી એડજસ્ટ એવરીવેર. શું કહ્યું? એડજસ્ટ, સમજ પડી ને? એટલે એ લોકો કે છે કે હા અમને ગમ્યું કે છે. એટલે બે ભાઈઓ પછી દર્શન કરી જતા હતા, ત્યારે એમના ભાભીએ કહ્યું કે લો આ પ્રસાદી થોડી ગયા લેતા જાઓ, નાસ્તો થોડો કરતા જાઓ. ત્યારે એક ભાઈ કે છે ના 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 હમણે હમણે નાસ્તો નથી કરવો અમારાથી, અમારે તો બધું ઉતાવળ છે. તો બીજો ભાઈ કે છે આ દાદાજી હમણે તો એડજસ્ટ એવરીવાર કહ્યું, થોડો પ્રસાદ લઈને એડજસ્ટ એવરીવેર હોય ને તો હાથ બાળ્યો હોય તો એડજસ્ટ થઈ શકે. એટલે હું એક જ શબ્દ આપું છું એડજસ્ટ એવરીવેર. શું કહ્યું? હું એક જ શબ્દ આપું છું અત્યારે કે એડજસ્ટ એવરીવેર. શું ડિસ એડજસ્ટ એ મૂર્ખ પુરુષ નું કામ છે. આ દુષ્મ કાળમાં ડિસ એડજસ્ટ થવું એ પુરુષ નું કામ છે. શું વકીલ તમને ગમે વાત? કોઈ ફરી ડિસ એડજસ્ટ હશો? એડજસ્ટ થવાનો ટ્રાય કરીએ છીએ. હજુ ટ્રાય કરો, વન ટ્રાયલ. તમને તો આશ્રમ સારો છે સંન્યાસ. શું કે તમને સ્ત્રી તમે અલાયક છો એવું તમને કે તમે શું કરો? મને એમ પૂછે કોઈ તો હું કહું કે તારી વાત સાચી છે તદ્દન, એક વાર તું ચા પાણી બનાવી દે. શું કહ્યું? તમને અલાયક અક્કલ વગર ના છો એમ કે તો એ કહેતી હતી કે તારી વાત બિલકુલ કરેક્ટ છે, ત્યાં તો આ જ જાણું, હું તો પહેલે જ જાણું છું. કહ્યું શું કહ્યું? તું અત્યારે ચા બનાવી દે પછી. એટલે એડજસ્ટ એવરીવેર, આનો અર્થ એડજસ્ટ એવરીવેર. ખબર પડે ને? કોઈ નુકસાન થયું નથી. આ તમે તમારું જે મહત્તા સાચવા જાઓ છો તેથી જ નુકસાન થઈ રહ્યું છે. શું થયું છે? જે હું ધણી, હું ડબેલો, કયો ધણી નથી ડબેલો. આ બધું ના ચલણી નોણું છે. શું છે? ધર્મ ચલણ નહી, અને પછી મોટો ચલણ નો ફોકો રાખેલો આમ આમ કર્યા કરે. એના કરતા આપડે સીધી રીતે એડજસ્ટ કરી થઈએ તો ચા તો સારી પીવાની મળે. આ તો ચા પીતી વખતે બગાડવું. વાત ગમે છે? મારી વાત બઉ સરસ અનુભવ ની વાત છે આમ બિલકુલ. હા ખા પીવાનું તને ગમી? વકીલ બેચાર ચોપડી ને તો આપડે કઈ બરોબર છે તમારું કેવું. ત્યાં સાહેબ મારી મધરે એવું કેતા હતા કઈ. આ તો તમે તો સારું કહો, મારી બધા વધારે કહેતા હતા કઈ. એમ કરીને એને વાતને ચલાવી રહી. આ શા આધારે જગત ચાલે છે હું જાણું છું. આ લોકો મનમાં ખોટો મનમાં એમ હોય છે કે સ્ત્રી મારી પર ચડી બેસશે. એમાં સ્ત્રી કોઈ પુરુષ થઈ શકતી નથી અને મૂછે ઉગે. આ લોકો ખોટા ભડકાટ થાય છે કે સ્ત્રી પુરુષ થઈ જશે. ના ના થાય, સ્ત્રી તો સ્ત્રી જ રહેવાની.